મિત્રો, આપણે ધારી આવી ગયા છીએ અને વરસાદ આવી ગયો તો આપણને ભીના કરી દીધા. ખાલી એક જ ઝાપટો આવ્યું પણ એક ઝાપટામાં તો ભીના કરી દીધા. પછી અમારો બગીચો છે, બહાર થી બતાવી દો. જય માતાજી ડાયરાને. તો કેમ છો બધા? મજામાં, આશા છે કે મજા જ છે. તો ભાઈ, તમને મેં પહેલાં કીધું હતું કે હું તમને મારું ઘર બતાવીશ રિનોવેશન પછી. તો જોવો, તમે આટલું બધું કામ થઈ ગયું છે. આપણે અહીંયા બહાર જે રેમ્પ હતો, આવો કરી નાખ્યો લાદી સ્ટાઈલ મારીને, અને આ બધી અહીંયા બહાર સ્ટાઈલ લગાડી દીધી. હવે અંદર તમને બતાવું. તો જો આ બાથરૂમમાં કંઈક આવી રીતના બધું ફુવારનું આવી ગયું છે. હજી લાઇટ ફિટિંગ કરવાનું બાકી છે સરખું. બાકી આ પાણીનું બધું આવી ગયું છે. આ પ્રકારની આપણે સ્ટાઇલ નાખી છે, કંઈ ઘટે નહીં એવી. તો ભાઈ, વાતાવરણ કંઈક આવું છે અને આપણે ટાંકાનું ફિટિંગ અહીંયા કર્યું છે. જો આવી રીતના એક વાલ છે ને એવું બધું રેડિયસ, કેમ કે આપણે જે વાલ ટાંકો નોખો કરો હોય ત્યારે થઈ શકે એવી રીતના બધી સેટિંગ કર્યું છે. અને આજનું વાતાવરણ તો કંઈક આવું છે. અને આપણે જવાનું છે ધારી. તો તમે વ્લોગમાં બન્યા રહેજો, હું ધારી જાઉં અને તમને ત્યાં ધારીનો નજારો બતાવું. જો કે ધારી મારા આજુબાજુનો જે વ્લોગ જોવો છે ને ખબર જ છે, એને ધારી જોઈ જોઈ. આ તો આપણે જઈએ છીએ એટલે વ્લોગ બનાવી લીધું એમ. હાલો જઈએ, મળીએ આગળ. તો ભાઈ, આમ જો આપણો લુક કાંઈ ઘટે નહીં, આવો વ્હાઈટ કપડામાં તો કાંઈ નહીં. હાલો ધારી જઈને મળીએ ત્યાં. તો ભાઈ, હજી આપણે જીરા ભેગા જેવી. અને આ તમે જોવો, વરસાદ અંધારો છે અને અહીંયા જે ગેટ બનાવ્યા હતા ને ને સાઈડમાં રસ્તાનું કામ ચાલુ થઈ ગયું છે. કેમ કે આપણો હાઈવે હવે મોટો હાઈવે થવાનો છે. એટલે જોવો તમે. બાકી આપણે આગળ કલમું ભરેલું કાઢી જાય છે તો અહીંયા કલમું થોડુંક વધારે છે. જેસીબી કેવું કામ કરે છે. અને આપણે છે તુલસીને મળે છે ને, અમારે કલમું બહુ હોવાય છે. અમારો હોવા ફરવા સારો આવતો હોય તો વાંધો નહીં. બાકી તો જોઈએ. હા, જોઈએ જેસીબી ચાલુ છે. તો યુટ્યુબ ફેમિલી, જે આપણે ધારી તો પગા નથી અને વરસાદ આવી ગયો તો આપણને ભીના કરી દીધા. ખાલી એક જ ઝાપટો આવ્યું પણ એક ઝાપટામાં તો ભીના કરી દીધા. પછી જો આપણે રસ્તામાં ઉભા રહી ગયા છીએ અને હવે તો જો કે વરસાદ રહી ગયો છે એટલે હવે આપણે છે ને ધીમે ધીમે નીકળી જવી અને ધારી પહોંચી જવી, નકર આમાં તો હાવ પલ્લી જાઉં. આ જો આપણે ક્યાં આવી ગયા, તો અહીંયા આપણે થોડુંક સરકારી કામ હતું. અમારા મમ્મી નોકરી કરે એ બાબતે આપણે અહીંયા આવવાનું હતું. આપણે તાલુકા પંચાયતમાં આવી ગયા છીએ. અને બાકી ધારી ના છે એને તો ખબર જ છે કે આ કઈ સ્કૂલ છે. આ સ્કૂલમાં ઘણાએ બહુ મસ્તી કરી છે. મને નામ તો નથી ખબર, જીપી બે હાઈસ્કૂલ છે કદાચ. બાકી ખબર હોય તો કોમેન્ટ કરી દેજો હરખું. મેં કીધું એ કદાચ તો હરખું જ છે, પણ તો કોમેન્ટ કરી દેજો. બીજું શું હોય, આ જો બધું જૂનું બાંધકામ છે. હા, જો અમારે ધારીની ટ્રાફિક કાંઈ ઘટે નહીં એવી ટ્રાફિક છે ધારીમાં. અહીંયા રસ્તા ઉપર ગાયો એનો જમાવડો કર્યો છે અને હા, હું નાનું બસ સ્ટેન્ડ. બાકી મેં તમને થોડી વાર પહેલાં બતાવી હતી અમારી શાક માર્કેટ છે ધારીની મેન. થોડાક અંદર જાય તો આપણે ખરીદી જે કરવી કરી શકવી. પછી સામે છે માનવતાની દિવાલ. હવે બધું કામ થઈ ગયું. બાકી આ કુકર રિપેર કરાવવાનું તો આપણે રિપેરિંગની દુકાને આવી ગયા છીએ.
આજે અમારું નાનું બસ સ્ટેન્ડ છે, જૂનું બસ સ્ટેન્ડ છે તમે કહી શકો છો. તો ન્યાયની સામે જ એક્ઝેક્ટ આપણે આવી ગયા છીએ. હવે રિપેર થાય એટલે પછી ઘરે જઈએ. હાલો, હવે આપણે ફ્રૂટ લઈ લઈએ અહીંથી થોડુંક ખાવા માટે, અને થોડુંક બાળ મંદિર માટે ફ્રૂટ મમ્મીએ લઈ લીધું છે. અહીં અમારા ધારીનો બગીચો છે. તમને અવાજ આવતો હોય કે ન આવતો મને નથી ખબર, પણ અમારો બગીચો છે. આ બહારથી બતાવી દઉં, ક્યારેક ટાઈમ હશે તો અંદરથી આપણે બતાવીશું. મિત્રો, આપણે ધારી આવી ગયા છીએ અને હવે આપણને લાગી ગઈ છે ભૂખ થોડી ઘણી. તો આપણે છે ને પાણીપુરી ખાઈ લઈએ પાછળ, અને થોડીક ઘરે પાર્સલ કરાવતા જઈ અને તમને બતાવી. હાલો, જો બાલાજી પાણીપુરી છે. અલગ અલગ ફ્લેવરના બધા પાણી છે, અને ગરમ રગડો ગરમા ગરમ થાય છે. એકદમ આપણે ગ્રામ પંચાયતની સામે જ છે. તો ભાઈ, આપણે નીકળવાનું શરૂ થાય, આપણે નીકળવાનો વિચાર કર્યો હોય ને વરસાદ શરૂ ન થાય એવું થોડું બને. જો આવી ગયો ને વરસાદ, એમ છે તી ધારી આવ્યા હતી બે વાર પલાળા. હવે પાછા ઘરે જઈએ તો એક બે વાર પલાળશે, એ તો વાત પાકું છે. એમાં આપણું થોડું હાલે, કાંઈ વાંધો નહીં બીજું હું. તો હાલો ભાઈ, આપણે રગડા પૂરી ઘરે આવી ગઈ છે અને જાય ખાવાનું ચાલુ થઈ ગઈ છે. તારું ભાઈ પહેલી ખાવ તો તમને કેવી લાગે? ચાલો તો હાલ પાણી નાખે આમ જ ભરલે ને, પેલા પેલી પૂરી એમ જ ભરલે. બસ હવે કેવી લાગે છે મને કહેજો, કેવી લાગે છે? આમ હામું જાય ને કેવી લાગે છે પાણી? હામું તો જો, મસ્ત છે એટલે એમ હામું જોવાનું કહું છું. હા, બીજા બધા મજૂરો એ ખાવાનું શરૂ કરી દીધું છે. આમ તું છે તો હવે છે ને મસ્ત ની છે ભાઈ, કાંઈ ઘટા નહીં એવી, એક નંબર. હા, તો તમે બધા તમારે આજુબાજુ હોય ત્યાં ખાઈ આવજો લારી એમ, અને પૈસા હોવાના દઈ દેજો બીજું શું હોય. તો મારા મમ્મીને ગયા હતા દવણું દળાવવા, અને ત્યાંથી જો હું લઈને આવ્યા ગાંઠિયા. ભાઈ આવો સારો વરસાદ પડતો ને ગાંઠિયા ખાવાનું કોને મન ન થાય, જમાવટ જ કરવાની હોય ને. તો ભાઈ હાલો, હું તો ગાંઠિયા ખાઈ લઉં છું, અને તમને મન થતું હોય તો તમે તમારા ઘર પાસે ખાઈ લઈજો. આપણે પેલા ડાયલોગ માર્યો તો એમ જ, અને તમારા પૈસા આપી દેજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય કરી નાખજો. હાલો, મળીએ પછી આગળના વ્લોગમાં. તો ભાઈ ઘેરો તો આવી ગયા છે ને વરસાદ તો બહુ, એટલે તમને બતાવી દીધું નાસ્તા પાણી થઈ ગયા છે, અને આ વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.